દાહોદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે ભરતી માટે જરૂરી ગણાતા ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે રિન્યુ પ્રક્રિયા બંધ કરાતા ઉમેદવારોએ હોબાળો કર્યો. કંડક્ટર સહિતની ભરતી માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જરૂરી છે, પરંતુ બે દિવસ રિન્યુની પ્રક્રિયા બાદ બંધ કરાતા ઉમેદવારો રોષે ભરાયા. રેડક્રોસ સોસાયટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હેડ ઓફિસથી રિન્યુ ન કરવાની સૂચના પ્રાપ્ત થતાં પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી, જ્યારે આ નિર્ણયના કારણે હજારો યુવકો અને યુવતીઓની નોકરીની આશા ધૂંધળી બની છે. મહેસાણામાં એક મુસ્લિમ વિદ્યાર્થીની ઇનામ વિતરણમાં બોર્ડની પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમ મેળવવા બાદ બાદબાકી કરતા વિવાદ સર્જાયો. જિલ્લામાં ખીરાલુના લુણવા ગામની કેટી સ્મૃતિ વિદ્યાવિહાર શાળામાં 15 ઓગસ્ટે શાળામાં પ્રથમ ક્રમ મેળવનારા વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. આ ઇનામ વિતરણ વખતે ધોરણ 10માં પ્રથમ વિદ્યાર્થીની 11માં ધોરણમાં અન્ય શાળામાં એડમિશન લેતા આચાર્ય અનિલ પટેલ દ્વારા બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને પ્રથમ ક્રમ આપી દેવાયો હતો. પ્રથમ ક્રમ આવનાર અનાથ બાનુ પઠાણ રડતી રડતી ઘરે પહોંચતા મામલો પ્રકાશમાં આવ્યો. પ્રિન્સિપાલ અનિલ પટેલનો વાલીએ સંપર્ક કરતા તેમણે ટ્રસ્ટી બિપિન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું. વાલી સનેવર ખાન પઠાણે આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. હું 11મા ધોરણમાં હાલ છું. શ્રી કેટી પટેલ સ્મૃતિ વિદ્યાવિહારમાં 15 ઓગસ્ટ નિમિત્તે પ્રોગ્રામ થયો હતો. તેમાં દર વર્ષે જે વિદ્યાર્થીઓને 12મા અને 10મામાં ઇનામ વિતરણ થાય છે, તેમાં ગઈ સાલે મારો પણ પ્રથમ નંબર હતો, પણ મને હટાઈને બીજાને આપ્યો ઇનામ, અને ઓછા જેમની ટકા હતા એમને આપ્યો. સીઝનનો આરંભ થતાં રોગચાળો જોવા મળતો હોય છે. આ સીઝનમાં સૌથી વધુ પાણી ભરાઈ જવાના કારણે મચ્છરજન્ય રોગચાળો વધુ જોવા મળે છે, ત્યારે રાજ્યની 8 મહાનગરપાલિકામાંથી ગાંધીનગર મહાનગરપાલિકાએ સૌપ્રથમ વખત ચોમાસાની સીઝનમાં મચ્છરનો ઉપદ્રવને નાથવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો આરંભ વાવોલ ખાતે આવેલા તળાવ ખાતેથી કરવામાં આવ્યો. તળાવમાં પડી રહેલા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આગળ વાત કરીએ, રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ભાઈને સમયસર રાખડી પહોંચી જાય તે હેતુથી અમદાવાદ પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના કવર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. જીપીઓ ખાતે રાખડીના કવર માટે ખાસ વ્યવસ્થા કરાઈ. વિવિધ જિલ્લા, વિદેશ તેમજ ભારતના અન્ય શહેરોમાં નામ સાથે અલગ અલગ બોક્સ મૂકવામાં આવ્યા છે, જેમાં રાખડીના કવર જ્યાં મોકલવાના હોય તે અનુસાર બોક્સમાં મૂકવામાં આવશે, જેથી કરી તે ડિલિવરીને પ્રાયોરિટી આપી શકાય. આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ રાખી કવર તૈયાર કરવામાં આવ્યા છે. રક્ષાબંધન એ ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર છે, અને બને ત્યાં સુધી બહેનો એવું માનતી હોય છે કે વહેલામાં વહેલી તકે એમના ભાઈઓ સુધી રાખડી પહોંચી શકે. એના માટે ખાનપુર ખાતે જે જીપીઓ પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં અમે દર વર્ષે આ રીતે અલગ આયોજન કરીએ છીએ, કે જેના કારણે ફાસ્ટલી એકદમ વ્યવસ્થિત રીતે અને સમયસર રાખડી પહોંચે. હૈદરાબાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 30 લાખ 78 હજાર રજાના સોનાની લાંચોરી પકડી. એક યાત્રી થાઈ એરવેઝમાં બેંગકોકથી આ સોનું લાવતો ઝડપાયો. યાત્રી તેના કમ્પ્યુટરના સામાનમાં સોનું સંતાડી લાવી રહ્યો હતો. કસ્ટમ વિભાગે દાણચોરીનો સામાન જપ્ત કરી વધુ